આ સંપ્રદાય વાળા એમ કેતા હોય કે હવે તમારે જે સુધારી પેલા તમારા ટકલાવને તો સુધારો, તમે પછી તમારે જે સુધારજો. આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે તમારા ટકલાવને સુધારો, પછી તમે તમારે સુધારવાની વાત કરો જે ટકલાવ. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા કથિત ચાર સ્વામીઓ વિરુદ્ધ રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમના વિરુદ્ધ 3.5 કરોડ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર સ્વામીઓએ જમીનમાં રોકાણ કરવાના બહાને પૈસા પડાવી ઠગાઈ આચરી હતી. સ્વામીઓએ આજ મોડસ ઓપરેન્ડીથી અન્ય 10 જેટલા લોકોને આવી જ રીતે ફસાવીને કરોડોનો વહીવટ કર્યો છે. સ્વામી વિરુદ્ધ સુરતમાં ફરિયાદ થતાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યો. અન્ય માહિતી પહેલા રાજકોટના ઠગાઈનો ભોગ બનનાર ફરિયાદીને સાંભળો. આમાં મુલાકાત સૌથી પહેલા સુરેશભાઈ ઘોરી, જે દલાલ છે, અને લાલજી ઢોળા કરી છે, જે સુરતમાં સ્કૂલ ચલાવે છે, શિક્ષક છે, અને કહેવાતા એક વડતાલ મંદિરના ખજાનચી તરીકે અમને ઓળખાણ કરી. એટલે એને એવું કીધું હતું કે જગ્યા છે, જમીનમાં તમારે રોકાણ કરવું હોય તો વડતાલ તમને સારું મળશે, અને જમીનમાં ગુરુકુળ અને સ્કૂલ બનાવી છે. હું પોતે શિક્ષક છું, અમે એની સ્કૂલ પણ સુરત જોયેલી હતી, શિક્ષક જ છીએ. એટલે તમે એ સ્વામી પાસે આવો તો તમને વિગતવાર માહિતી આપે. એટલે એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી, દર્શન સ્વામી, વિજયપ્રકાશ સ્વામી, જે કે સ્વામી, લાલજી ઢોળાન, સુરેશ ઘોરીએ મુલાકાત કરી હતી. અમે મુલાકાત કરેલી હતી અને એવું કીધું કે લીમગામમાં જમીન છે 500 વીઘા, અમે સીધા ખેડૂત પાસે જાશું તો અમને મોંઘી જમીન આપશે, અમારે એમાં ગુરુકુળને મંદિર બનાવવાના છે, તો તમે જો સોદો કરો અને તમારા નામે સકારાત કરાય તો અમને વાંધો નથી. તમે સોદની રકમ અત્યારે થોડી રોકજો, બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેશું. અને માથેથી તમે કમ્પ્લીટ કરીને આપો, ફરતી વખત ફેન્સિંગ કરીને આપો, લેવલિંગ કરીને આપો, અને અમે કઈ પ્રમાણે દસ્તાવેજ કરીને આપો એટલે તમને વળતર પણ આપીશું. ત્યારે અમે એને એવું કીધું હતું કે જમીનના પૈસા થોડાક તમારે આપવા પડશે. એટલે એને 50 લાખ રૂપિયા તમે રોકેલા હતા, અમે ત્યારે 2.5 કરોડ રૂપિયા રોકેલા હતા, અમારા નામ 7 લાખ રૂપિયા હતું. બાદમાં 75 લાખ રૂપિયામાં 20 લાખ રૂપિયા એને રોકેલા હતા, 50 લાખ 55 લાખ રૂપિયા અમે રોકેલા હતા, અને ખેડૂતને હપ્તો આપ્યો હતો. પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા, અહીંયા જતા હતા, દાદાને મળાવ્યા હતા, એના ઠીક જતા હોય, અને મીટિંગ કરાવી હતી, અને ધાનના પૈસા અહીંયાથી આવવાનું કીધું હતું વળતર લીધી, અને પૈસા ખેડૂતને આપ્યું. બાદમાં સુરતમાં એક ફરિયાદ થઈ અને છાપામાં આવ્યું દિવ્ય ભાસ્કરમાં કે ડોક્ટર છે એની સાથે કૌભાંડ થયું છે, અને 2.25 કરોડ રૂપિયાનું આખું કૌભાંડ છે, મંદિર બનાવવાનો મામલો છે. એટલે અમને ખબર પડી કે અમારી સાથે પણ આવું થયું એવું લાગે છે, કારણ કે અમારો આરોપી એમાં છે. એટલે અમે ડોક્ટર નો કોન્ટેક્ટ કર્યો સુરત, ત્યારે ડોક્ટર સાહેબ એવું કીધું કે મને નહીં નહીં 10 થી 15 જણાના ફોન આવ્યા છે, બધા સાથે કૌભાંડ થયું છે, અને તમારી જમીનમાં 3 સાટા કથિયા છે. અમને ત્યારે ખબર પડી કે અમારી જે અમારી અગાઉ 2 મહિના અગાઉ પણ 1 સાટા કથિયું છે, એની પાસેથી 1.25 કરોડ રૂપિયા લીધા છે, અમારી પાસેથી પેમેન્ટ લીધું છે, અને અમારા 2 મહિના પછી ત્રીજા વ્યક્તિ છે સુનિલભાઈ ડાબી કરીને સુરતમાં, એને પણ 1 સાટા કથિયું આપ્યું છે, અને એની પાસેથી પણ 3.5 કરોડ રૂપિયા લીધા છે. એટલે આ લોકોની મોડસ ઓપરેન્ડી છે. અમે તપાસ બધી કરી, અમને ધ્યાન થઈ, અમને એ ખબર પડી કે આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એક જમીન રીંજા ગામની જમીન છે, એમાં 10 સાટા કથિયેલા છે, 1 કરોડ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધીની રકમ અવેજી લીધી છે. કોઈને પૈસા પાછા આપતા નથી, જમીનનો દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા, અને અવેજ વસૂલ કરીને સ્વામીને ખેડૂત ને દલાલ બધે ભાગ બટાઈ કરીને પૈસાનું આખું કૌભાંડ કરે. માધવપ્રિય સ્વામી છે એની અમે બધી તપાસ કરી, એની ઉપર 307 ગુનો દાખલ થયેલો છે, એની વ્યાજ વટાવનો ગુનો એની ઉપર દાખલ થયેલો છે, 3-4 જમીન કૌભાંડનો ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે, અને વિજયપ્રકાશ સ્વામી છે જે જાલણસર ગુરુકુળ ચલાવે છે ત્યાં પણ આની પહેલા મહિલામાં પણ એના વિડીયો વાયરલ ઘણા થયેલા છે, અમને જાણવા પણ આવ્યું છે, જોયેલા પણ છે, એને માર પણ મારવામાં આની પહેલા જમીન કૌભાંડમાં આવ્યો છે. જે કે સ્વામી છે એની ઉપર અત્યારે નહીં નહીં 10 ગુના જમીન કૌભાંડના છે, અત્યારે ચાલુ છે, ફરજ છે 6 મહિના, અને દર્શન સ્વામી છે એની ઉપર 3-4 ગુના ચાલુ છે, અને આ લોકો મોડેસ ઓપરેન્ટીથી સ્વામિનારાયણ ધર્મના બેકગ્રાઉન્ડમાં એને એને એવું છે કે અમારો ધર્મ અમને સપોર્ટ આપશે, પણ હકીકતે વડતાલ મંદિરેથી કાઢી મૂકેલા સ્વામી છે, આને કોઈ સાચવવાવાળું નથી, આની આગળ પાછળ કોઈ નથી, અને આ લોકો પૈસા બધા ભેગા કરીને એના ભાઈની બાંધકામનું સુરતમાં કામ કરે છે, બધા પૈસા ગયા ટ્રાન્સફર કરે. અમારી સાથે કેટલાની છે? અમારી સાથે 3 કરોડ 4 લાખ 50 હજાર રૂપિયાની છે, અને અમારી પહેલા જેનું 7 ટકા થયું છે એની સાથે 1.5 કરોડનું છે, અમારા પછીથી 7 ટકા થયું છે એની પાસે 3.5 કરોડનું કૌભાંડ છે, અને રીંજા ગામમાં જે કૌભાંડ થયું છે અહીંયા સ્વામીઓ જ કરેલું છે, એમાં 1 કરોડ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયાની હવે નક્કી તો એ વિચારે છે. ટૂંકમાં તમે ફરિયાદ કરો,
નકર અમે અમારે રાજકારણી સપોર્ટ બહુ સારા છે ને અમારે નવતમ સ્વામી ને કઈ અમે કરે નવતમ સ્વામી નું નામ બતાવે છે. હકીકતે નવતમ સ્વામી એને ભણેલા હોય ન હોય અમને કઈ ખ્યાલ નથી. અમને જયારે જમીન કોલેજ છે વિડીયો ક્લિપ પૈસાની લેતી હા આપેલી છે અમારી પાસે વિડીયો ક્લિપ છે અમે જે કઈ પેમેન્ટ આપ્યું છે 6% છે આખું વિડીયો રેકોર્ડિંગ છે વિડીયો રેકોર્ડિંગ અમે પોલીસ તપાસમાં પણ આપેલું છે. કોની કોની સામે ફરિયાદ કુલ 4 જગ્યાએ આજ ટોળકી સામે પોલીસ ફરિયાદ થઈ છે, જેની હકીકત નીચે મુજબ છે. 3 મહિના પહેલા સુરતના ડોક્ટર બાલકૃષ્ણ હળિયાએ આજ ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. તેને પણ ઉપર જેવી જ મોડસ ઓપરેન્ડી રચી ઝાડમાં ફસાવ્યો હતો. સાબરમતી નદીની પાસે પોઈચા જેવું મંદિર બનાવવાની યોજના બતાવી 1,34,00,000 રૂપિયા પડાવી લીધા હતા. બીજી તરફ વિરમગામ પોલીસ સ્ટેશનમાં નયન યાદવ નામના વ્યક્તિએ માધવપ્રિય સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં પણ મંદિર માટે જમીન લેવી છે તેમ કહી 1 કરોડ રૂપિયાનું ટોકન અપાવી ઠગાઈ કરી લીધી. અને એક કિસ્સામાં સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં મિહિર દુબલે માધવ સ્વામી અને દર્શન સ્વામી સહિત 4 લોકો ઉપર ફરિયાદ નોંધાવી છે. તેની સાથે 70 લાખ જેટલી રકમની ઠગાઈ થઈ છે. આ ટોળકીની એક મોડસ ઓપરેન્ડી છે, જેમાં ગેંગ મેમ્બર કોઈ વ્યક્તિ જોડે પહેલાં મિત્રતા કેળવે, ત્યારબાદ તેને સ્વામી પાસે લઈ જાય અને આ ષડયંત્રમાં ફસાવે. આ સ્વામીઓને વડતાલ કે જૂનાગઢની કોઈ ગાદીઓ સાથે લેવા દેવા નથી. તેઓ પોતાની પ્રાઇવેટ સંસ્થાઓ ચલાવે છે. હવે એ જોવું રહ્યું કે ધર્મના નામે ધંધો કરતા આ લંપટો ક્યારે પકડાશે અને તેમની વિરુદ્ધ ગુજસી ટોક જેવી કલમો લગાવાશે. મિત્રો, ધર્મની આડમાં આવા કૃત્યો કરતા સ્વામીઓ વિરુદ્ધ કેવા પગલાં લેવા જોઈએ તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો.